नमस्कार मित्रों, आप જોઈ રહ્યા છો મારો વાજ ન્યૂઝ। મારો વાજ ન્યૂઝ દરેક ક્ષણે કઈ નવું બતાવવાનો પ્રયાસ કરે છે, કઈ પણ હોય તો પ્રથમ આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે। એવી જ રીતે આજે આપણે વડનગરથી માત્ર 5-6 કિલોમીટરના દૂરી ઉપર આવેલું એક જગાપુરા ગામ છે। આ જગાપુરા ગામની અંદર સિંગિંગની દુનિયાનો ઉભરતો સિતારો એટલે ચેતન જગાપુરા, જેમણે ઘણા સુંદર ગીતો ગાયા છે, પ્રેમના ગીતો ગાયા છે, ભજનની પણ એ પ્રેક્ટિસ કરીને ગાઈ શકે છે, એ સિવાય આગળ વધવા માટે એમણે ઘણો સંઘર્ષ કર્યો છે। તો આ સંઘર્ષ કરીને એ આગળ કેવી રીતે આવ્યા એ જાણીશું, આપણે એમની મુલાકાત કરીશું અને જગાપુરાનું નામ પણ એમણે રોશન કર્યું છે, ઠાકોર સમાજનું પણ નામ એમણે રોશન કર્યું છે, સાથે સાથે એમણે એમના મમ્મી પપ્પા અને હા એમને શ્રેય પણ એમની પત્નીને આપેલો છે। તો આ વિશેની વધુ માહિતી આપણે ચેતન જગાપુરાના મુખે સાંભળીશું। જ્યારે તમે સંગીતની દુનિયામાં પગ મૂક્યો તો એની શરૂઆત તમે ક્યારે કરી અને કેવી રીતે કરી એ અમારા પ્રેક્ષકોને જણાવશો? બસ, શરૂઆત તો સિંગર તો નાનપણથી જ હતો, પણ સ્કૂલમાંથી ગાવાની શરૂઆત કરી। જગાપુરા આપણા અમારા ગામની સ્કૂલ છે, પ્રાથમિક શાળા, એમાંથી પછી વડનગર હાઈસ્કૂલમાં જો અને ત્યાં પણ હું શરૂઆત કરી, એટલે મતલબ ભાગ લેતો ને ત્યાં પણ ગાતો, અને થોડી ઘણી ચાના સ્કૂલમાંથી પણ મળી કે ચેતન કલાકાર છે, ચેતન સારું ગાય છે, એ રીતના શિક્ષકોનો બહુ પ્રેમ મળ્યો અને મારા સ્કૂલના મિત્રોનો પણ ખૂબ પ્રેમ મળ્યો। મને એવું પણ જાણવા મળ્યું ચેતનભાઈ કે આપ આ જે મંદિર છે તમારા ગામની અંદર ગોદળનાથનું, તો આપ ત્યાં પણ કંઈ ગાતા હતા અને એવું કરતા, તો એનું શું રહ્યું? હા, સાચી વાત, એ પછી સ્કૂલમાંથી હું અમારે ગુરુ મહારાજનું મંદિર છે જગાપુરા ગામની અંદર, ગોદળનાથ કહેવાય, અને ત્યાં આગળ દર ગુરુવારે ભજન થાય છે, જે આપણે ભજન કરે ને પેલા વડવાઓ ને બધા, એટલે એની અંદર હું પણ સારા એવા 2-4 ભજન તૈયાર કર્યા શરૂઆતમાં, ને પછી ભજન ગાતો ને બસ ગુરુ મહારાજની દયા થઈ અને ગોદળનાથના ખૂબ મારા પર આશીર્વાદ છે અને એમની દયાથી હું ભજન ગાતા ગાતા હાલ સફળ થઈ જઈ રહ્યો। તો તમે એક ભજનની લીટી એ વખતે જે ગાતા હતા, તો એક લીટી બે લીટીમાં તમે એક ભજન સંભળાવો। હા, ભજન તો 2-4 ગાતો, એમાંથી હાલ એક ખાસ યાદ છે મને। અરે દ્વારિકા નો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, અને એ વખતે ભજન ગાતી વખતે હાલ બાપુ નથી, પણ અર્જુનગુરી કરીને બાપુ રહેતા હાલ નહીં, અને એ બાપુ માટે પણ આ લાઈનમાં હું એમનું પણ નામ લઈને અમુક વાર ગાતો, એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, બાપુએ માયા મને લગાડી રે, આ ગાતો ખાસ, અને બાપુનો પણ મને એ વખતે ખૂબ સપોર્ટ મળ્યો, અને બાપુ અમને અહીંયા દર ગુરુવાર હોય એટલે મારા માટે ખાસ અમુક જે માઇક્રો ને સાઉન્ડ બાઉન્ડ બધા એ લાયા હતા, બધી સંગીતની વસ્તુઓ હોય ને એ બધું લાયા હતા મંદિરમાં, અને ખૂબ એમને ખબર પડી કે ચેતન અવાજ સારો છે એટલે મને ખૂબ સપોર્ટ કરતા। આમ ચેતનભાઈ ખરા ને, એમની સંગીતમાં એમને પહેલાંથી રસ હતો, એમને હું વ્યક્તિગત રીતે ઓળખું છું અને પાડોશી છું, એટલા માટે એમને પહેલાંથી રસ હતો, એટલે એ કહેતા કે ભાઈ મારે કલાકાર બનવાની ઈચ્છા છે, રાગરાગી ટ્રેનિંગ કરતા હતા કે ભાઈ સંગીતમાં જોય, નાના મોટા પ્રોગ્રામોમાં જોય, પછી એમ કરતાં કરતાં એ થોડા આગળ વધ્યા, એમને સંગ્રહ તો બહુ કર્યો, મહેનત બહુ કરી છે એમને, એમ કરતાં કરતાં આગળ જે આગળ જતા જતાં એમને થોડું સ્ટેજ બનાવ્યું, એમ કરતાં કરતાં એમને કલાકાર આ કલાકારથી બીજા કલાકાર સાથે એમ કરતાં કરતાં એ મોટા કલાકાર બનવાની હાલ સ્થિતિ ઉપર આગળ પહોંચી ગયા છે। જો એ કલાકાર બને તો હું ગામ તરીકે અને મને એમનું ગૌરવ છે અને અમારા ગામનું, અમારા સમાજનું, સમગ્ર ગુજરાતનું રોશન કર્યું એવી મારી રમાપીરને આગળ પ્રાર્થના છે। તો ચેતનભાઈ બહુ મોટા કલાકાર બને એમાં મને બહુ આનંદ છે। ચેતન, જ્યારે મેં તમારા ગામની મુલાકાત લીધી ત્યારે મને એવું પણ જાણવા મળ્યું કે ચેતન એક જોરદાર સિંગર છે અને એના ગીતો પણ ટ્રેન્ડિંગમાં આવે છે, તો એવું કયું સોંગ છે જે જોરદાર ચાલ્યું અને કયું સોંગ છે એવું કે જે ટ્રેન્ડિંગમાં આવ્યું? હા, સોંગ તો મેં લગભગ આ શરૂઆતથી મોડીને આજ 10-12 આલ્બમ બનાવ્યા, એમાંથી મારા 1-2 સોંગ ટ્રેન્ડિંગમાં અને
એમાંથી પણ એક જોરદાર ટ્રેન્ડિંગમાં આવ્યું છે, મનગમતા માણસ હારે બની ગયું જોડલું, એનું ટાઇટલ લીટીએ ચાલી, એનું ટાઇટલ હતું ચાલને જીવી લી, એ ખૂબ જ લગભગ બહુ ચાલ્યું, એની રીલ્સો પણ અત્યારે ઇન્સ્ટાગ્રામ માધ્યમ જે ચાલે છે એની અંદર બહુ સારી ચાલી રીલ્સો, અને યુટ્યુબની અંદર પણ 7 લાખ પ્લસ જેટલા વ્યૂ મળ્યા છે, અને પબ્લિકનો ખૂબ જ પ્રેમ મળ્યો, અને એના રાઇટર પણ મારા ભાઈ સગા ભાઈ જે મોટા ભાઈ કિરભાઈ જગાપુરા એમને જ લખ્યું, એ પોતે રાઇટર છે ને એમની કલમે જ પણ આ ગીત લખાયેલું છે. તો સમજો કે અમારા પ્રેક્ષકોને તમારું કોઈ સોંગ જોવું હોય તો એના માટે તમારે યુટ્યુબના માધ્યમ ઉપર તમારી જે ચેનલ ચાલે છે એ ચેનલનું શું નામ છે? મારી પોતાની ઓફિશિયલ ચેનલ તો સિંગર ચેતન જગાપુરો ઓફિશિયલ કરીને છે યુટ્યુબની અંદર, પણ એની અંદર હજી સુધી અમે કોઈ, હાલ તો બધા રફ વિડીયો મૂક્યા, કોઈ હજી પણ હવે ચાલુ કરવાનું છે, એમાં પણ મારા નવા નવા ગીતો આવશે, અને હાલ તો હું ઇન્ડિવિઝન બીજી મ્યુઝિક કંપનીમાં કામ કરું છું, અને જે અત્યારે હાલ જે સોંગ ચાલ્યું એ મારી યશવર્ધન સ્ટુડિયો કરીને ચેનલ છે એની અંદર આ જે સોંગ ચાલેલું. ચેતન, સાથે સાથે તમે મને જે ચાલને જીવી લઈએ જે વાત કરી તો એની એક લીટી પણ અમને સંભળાવો, તો અમે પણ જાણીએ કે તમારું સિંગિંગ કલાકારી કેવી છે અને અમે પણ થોડી મજા લઈએ. ચોક્કસ ચોક્કસ. ઓ મારું મન ગમતા માણસ હારે બની ગયું જોડલું, એ જ મળી ગયું જે સપને જોયેલું. બસ આ લીટી ખૂબ જ સુંદર સોંગ છે, મન ગમતા હારે મારું જોડું બની ગયું. તો આપણે પણ એવી જ દુઆ કરીએ, એવી પ્રાર્થના કરીએ કે દુનિયાની અંદર જેટલા પણ જોડા બને એ મનગમતા બને. ચેતનભાઈ, આ એકદમ સુંદર સોંગ છે અને એની લીટી જો સમજીએ તો એ લીટી સમજવામાં પણ આપણને ઘણી મજા આવે એવું છે. હા, એટલે મારે ખરું ને, એટલે મારે કલાકાર બનવાનો મારે શોખ હતો પેલો, બરાબર. એટલે મારે કોઈ પરિસ્થિતિ એવી વીક હતી, કોઈ મા બાપને ખરું કોઈ સાથ સપોર્ટ કોઈ સહકાર મળ્યો નહીં, એટલે હું કલાકાર ના બની છું. એટલે મારો બહુ રસ હતો, એટલે બસ છોકરાને હું એમને કીધું કે ભાઈ તારે કોઈ બનવાનો કોઈ શોખ હોય તો કર, બરાબર. એવા હું છોકરાને આ મેં એમને સંસ્કાર આપેલા કલાકાર બનવાના, અને હું બહુ પહેલો નવરાત્રિમાં કોઈ કોઈ ગામ કોઈ ગામડામાં કોઈ એમ ખરું કોઈ કોઈ ભાઈબંધો સાથે કોઈ લઈ જાય ગાવા માટે તો જતો હું. એવો મને બહુ રસ કલાકાર બનવાનો હતો, પણ કોઈ બની હશે નહીં, પણ છોકરાને કલાકાર બનાવવાનો બહુ કોશિશ કરી. ચેતન, તમે સિંગિંગની દુનિયાની અંદર હવે ધીરે ધીરે ઉભરતો સિતારો તો છો જ, બરાબર. એ સિવાય વડનગર મહેસાણા જિલ્લાની અંદર પણ ધીરે ધીરે આપની ચાહના લોકપ્રિયતા ખૂબ વધી રહી છે, પણ સાથે સાથે અભ્યાસનું પણ થોડું મહત્ત્વ હોય છે, તો એ પણ આપ જણાવો કે આપ અભ્યાસ કેટલે સુધી કર્યો અને ક્યાં કર્યો? અભ્યાસમાં તો 1 થી 8 સુધી હું અમારા ગામની સ્કૂલ પ્રાથમિક શાળામાંથી લીધું ભણતર, અને પછી વડનગર BN હાઈસ્કૂલમાં 9 થી 12 ત્યાં આગળ ભણ્યો, અને પછી ભણવાનું છોડી દીધું. એટલે તો ભણવાનું તમે છોડી દીધું, અત્યારે ભણવાનું ઘણું બધું મહત્ત્વ હોય છે, પણ આ ભણવાનું છોડવાનું કારણ શું? છોડવાનું કારણ એ કે બસ સંગીતમાં જ રસ હતો મને વધારે, અને મારે આ ક્ષેત્રમાં મેં નક્કી કરી લીધું હતું કે મારે કોઈ બીજી નોકરી ધંધો કરવું નથી, પણ બસ મારે સંગીત દુનિયામાં અને આમાં જ મારે આગળ વધવું છે, અને અમુક ઘરના થોડા કારણોસર પણ મેં પડી મૂકી ભણવા. ચેતન, ક્યાંય ને ક્યાંય કોઈ સફળ વ્યક્તિની પાછળ કોઈનો ને કોઈનો સાથ સહકાર સપોર્ટ હોતો હોય છે, તો તમે આ શ્રેય કોને આપવા માગો છો? હું પહેલો શ્રેય મમ્મી પપ્પાને આપું છું, કારણ કે એમનો મને આ લાઈનની અંદર ખૂબ જ દિલથી સપોર્ટ છે અને સપોર્ટ કરે છે. પછી મારી પત્ની પાયલનો પણ મને ખૂબ જ સપોર્ટ છે, અને મારા મોટા ભાઈ કિરભાઈ રાઇટર એમનો પણ ખૂબ જ દિલથી સપોર્ટ છે અને હજી સુધી મને સપોર્ટ કરે છે ખૂબ જ. અને એ સિવાય મારા બધા બહારના મિત્રો, જેમ કે અમારા સેદાજી સિદ્ધાર્થભાઈ, દેવરાજભાઈ, અમારા રાકેશભાઈ, શૈલેષભાઈ, વિક્રમભાઈ, સુરેશભાઈ, અલ્પેશભાઈ, અને આ બધા પ્રદીપભાઈ, ઘણા બધા આવા મિત્રો છે, એમણે મને આ લાઈનની અંદર ખૂબ જ સપોર્ટ કર્યો અને હજી સુધી પણ મને આ લાઈનની અંદર ખૂબ જ સપોર્ટ કરે છે દિલથી. તો ચેતન જગાપુરાના મોટા ભાઈ કિરભાઈ જગાપુરા, જે એક સારા રાઇટર પણ છે, તો આપણે એમના મુખેથી પણ થોડું સાંભળીએ. કિરભાઈ, આપ ચેતન જગાપુરા વિશે શું કહેવા માંગો છો? હવે ચેતન છે મારાથી નાનો ભાઈ છે, અને બીજી વસ્તુ તમને કહું કે શરૂઆતની અંદર પહેલાં હું સ્કૂલમાં ગાતો હતો, સાથે આ પણ ગાતો હતો, બરાબર છે.
તો મેં આને સાંભળ્યું, આને ગાથા સાંભળ્યો ને તે મને એવું લાગ્યું અંદરથી કે મારાથી પણ સારું ગાય છે. તો પછી મેં વિચાર્યું કે મારે હવે બંધ કરવું જોઈએ અને આની પાછળ સપોર્ટ કરવો જોઈએ. મેં ગાવાનું બંધ કર્યું અને આની પાછળ સપોર્ટ કરવા હું લાગી ગયો બધી રીતે મહેનત કરવા માટે. બરાબર છે, અત્યારે હાલના સમયની અંદર કોઈ પણ એનું આલ્બમનું કામ હોય બરાબર, તો આલ્બમનું કામ અને એના જે પ્રોગ્રામનું મેનેજમેન્ટ બધું હું પોતે જ સંભાળું છું. અને તમે જેમ રાઇટરની વાત કરી, તો મેં પછી જે ગાવાનું બંધ કર્યું એના પછી લખવાનું જ ચાલુ કર્યું છે બરાબર. જેટલા બી આલ્બમ આવે છે એ બધા હું લખું છું એના. ચેતન, તમારા ભાઈએ મને થોડું જણાવ્યું કે અમારા પરિવારવાળા ચેહર માતાને ખૂબ જ માને છે, એમની અંદર ખૂબ જ શ્રદ્ધા છે, તો એ વિશે આપ શું કહેવા માગો છો? હા, હું ચેહરમાને બહુ ખૂબ જ માનું છું, કારણ કે મારા પપ્પા ચેહરમાના ભગત છે અને માતાજીના આશીર્વાદ મળ્યા તો આ બધું જે મારી જે સફળતા મળી છે એ બધું જ. અને અત્યારે હાલ મારા ઘેર લીલા લહેર છે, માતાજીની દયા ચેહરમાની દયા છે અને માતાજીના ખૂબ આશીર્વાદ છે, એના કારણે અત્યારે અમે ઉજળા છીએ. તો ચેતન, તમને કયા ટાઈપના ગીતો ગાવા ગમે છે અને કેવા ગીતો ગાવાના વધુ પસંદ કરો છો? ગીતોમાં તો હું બધા જ પ્રકારના માતાજીના ભજન, બધા જ લોકગીતો પણ ગાઉં છું અને વધારે શેડ સોંગ ને લવ સોંગ ને આ બધા વધારે ગમે છે. અને એમાંથી એક લવ સોંગ અમારા રાઇટર મારા મોટાભાઈ કિરભાઈ જગાપુરાએ લખ્યું હતું અને એની બે લાઈન હું તમને સંભળાવું. ઓ તારી દુનિયા મારા લેખમાં લખાણી, તારી જિંદગી એ મારા કર્મમાં લખાણી, ખુશીઓ લઈને આયા સપના ના રાણી.